સાહેબ, આપણે આ મેળો જે છે એ આપણે 18 લાખમાં આપણે આપ્યો છે, તો એના જે 9 લાખ રૂપિયા આપણે 3 દિવસમાં ભરવાના હતા, તો આજે 6 દિવસ થયા, તો પૈસા ભર્યા છે કે શું એની કન્ડિશન છે? એમની પણ 3 દિવસ નો સાહેબ સમય છે, એના બદલે 6 દિવસ થયા સાહેબ. અને પછી કારણ કે તો પછી આવી 6 દિવસ થયા, તો આના પછીના નેક્સ્ટ ને આપણે તમે કેવી રીતે કહી શકશો? આપણે સાહેબ નગરપાલિકા દ્વારા નિર્ણય લેવામાં આવશે આગળ શું કાર્યવાહી કરવી, બરાબર ને આપવી કે ફરીથી હરાજી કરવી, શું કરવું હોય નગરપાલિકા નિર્ણય કરીને. એમની પણ સાહેબ આટલો મોટો ધારો એ ના કહેશે, ધારો કે 18 લાખ વાળો કે ભાઈ મારે મેળો નથી આવ્યો જોતો, કારણ 6 દિવસ થયા સાહેબ. તો નગરપાલિકાનું જે મેળાનું મેદાન છે, હા સાહેબ, એ નવી SOP મુજબ સોઇલ ટેસ્ટિંગ કરાવ્યા બાદ જ હજી નિર્ણય લઈ શકાય એવું છે. એટલે સોઇલ ટેસ્ટિંગ માટેની જે એજન્સી છે એને કહેવામાં આવ્યું છે, વહેલી વહેલી તકે સોઇલ ટેસ્ટ કરી આપે, ત્યારબાદ જે હાલમાં જે રાઇટ્સ માટેનો જે નિયમ છે એમાં ફાઉન્ડેશન બનાવવાનું હોય. ધારો કે સોઇલ ટેસ્ટમાં એ જગ્યા ફેલ ગઈ, તો રાઇટ્સ માટે એ જગ્યા રાઇટ્સ ન લગાવી શકાય, બરાબર. એટલા માટે હાલમાં અમે ગઈકાલે જ એજન્સી છે અને સોઇલ ટેસ્ટની સૂચના આપેલી છે, સોઇલ ટેસ્ટ થયા બાદ આગળ એ કાર્યવાહી કરવામાં આવશે. એમની પણ સાહેબ ધારો કે આજે ધારો સોઇલ ટેસ્ટિંગ તો આપણે પહેલાં કરાવવું જોઈએ સાહેબ, આપણે જે એવું ન હોય. SOP સરકારની જે આવી છે એ હમણાં જ આવી છે, બરાબર, અને એ SOPમાં SOP મુજબ જે કામ કરવાનું છે થઈ ગયું છે. એમને પણ કાલે પૈસા ધારો નહીં ભરે તો એનો ડિપોઝિટ જપ્ત કરવામાં આવે છે અને નગરપાલિકા દ્વારા બીજાને આ L2 આપવામાં આવે, અથવા ફરીથી હરાજી કરવામાં આવે, અથવા વહીવટદાર સાહેબ દ્વારા કે જે દ્વારા નિર્ણય લેવામાં આવે. તમે લેવાના હતા એનો મેળો લીધો છે ને? હે, લીધેલો જ છે આપણે. હે, તો પૈસા ભરતી જા? પૈસા નથી ભર્યા હજી, પરમિશન નથી આવી રાખ્યું. હે, આપણે જે નાગાબાવાનો મેળો જે છે ઈ ધારો કે 18 લાખની અંદરમાં વેચાણો છે, અને આજે એ મેળોને 6 દિવસ થયા, તેમ છતાં પૈસા ભર્યા નથી, અને તમે જે મેળો લીધો હતો તો એની અંદરમાં કેવી રીતે પૈસાને કેવી રીતે તમારી સાથે પેલું ગયા વર્ષે થયું હતું, કેટલા લાખમાં આપે મેળો લીધો હતો એના વિશે કહેશો વિગતવાર? ગયા વખતે મેં 19,50,000 મેળો લીધો હતો. હા, સેમ દિવસ બરાબર તે જ દિવસે મેં 50% રકમ તે જ દિવસે ભરી દીધી, બરાબર છે. એમની ધારો કે અત્યારે હવે ધારો કે આ મેળો ધારો કે 18 લાખમાં છે અને 6 દિવસ થયા, તો હજી પૈસા હજી ભરાણા નથી, તો એને પૈસા ભરવા જોઈએ ને 6 દિવસ થયા, કારણ કે એ લોકો 18 લાખમાં રહ્યો જેમ દિવસે જેમ જેમ ભર્યા હતા એ લોકોને હા તે દિવસે 50% રકમ ભરી દેવી, બરાબર. એમની ધારો કે આજે ધારો કે 18 લાખમાં મેળો નહીં લે ને પછી 3.5 લાખમાં લેશે, તો કેવડી લોસ જશે એવું? તો એ નગરપાલિકાને બહુ મોટું નુકસાન થશે, બરાબર, કારણ કે ગયા વખતે મેં 19,50,000 રાખ્યો હતો, બરાબર છે, અને આ વખતે એ લોકો 18 લાખ જો ન ભરે 3.5 માં એ મેળો આપે, બરાબર, નગરપાલિકાને બહુ મોટું નુકસાન થાય, બરાબર છે. એટલે ખરે ફરીથી આ હરાજી થવી જોઈએ કે આ 3.5 માં આપવું જોઈએ? જો 18 લાખ વાળા ન ભરે તો એ તો હવે નગરપાલિકાને હવે જોવાનું જોઈએ, બરાબર. નમસ્કાર દર્શક મિત્રો, પાટી ટીવીમાં આપનું સ્વાગત છે. 7 દિવસ પહેલા આપણા વાંકાનેરનો સુપ્રસિદ્ધ મેળો એટલે નાગાબાવાનો મેળો, જે નાગાબાવા અને શાહબાવા આ વાંકાનેરના સ્થાપક છે, અને વર્ષોથી દશમના દિવસે નોમ દશમ 11 આ 2-3 દિવસ એમાં ખાસ કરીને દશમનો મેળો જે નાગાબાવાનો મેળો એ વાંકાનેરનો એક ઐતિહાસિક મેળો છે અને દર વર્ષે નિયમિત રીતે ભરાય છે.
નગરપાલિકા દ્વારા એનું સંચાલન થાય છે. કારણ કે મેળાની જાહેર હરાજી કરવામાં આવેલી તો એની અંદરમાં પણ ક્યાંક ને ક્યાંક કે બધા મળીને એક મેળાને લેવા માટે થઈને તજવીજ કરતા હોય એવું ભાટી ટીવીએ આપને બતાવેલ આપે છે. આ રીલ્સ જોઈ હોય અગાઉની જે જાહેર હરાજી થાય છે એની અંદરમાં આપ જોવો છો તો જે એની જે નીચામાં નીચી પ્રાઇસ રાખે છે એ 3,10,000 રાખે છે. એની જગ્યાએ પ્રથમ જે બોલી બોલાય છે ત્યારે 3,25,000 બોલાય છે અને એના પછીમાં 3,50,000 બોલાય છે અને જ્યારે ત્રીજી બોલી બોલાય છે ત્યારે સીધી 18,00,000ની બોલી બોલાય છે. મિત્રો, 14,50,000ની બોલી વધુ બોલવાની શું જરૂર હતી? કારણ કે આટલી બધી બોલવાથી એવું પ્રસ્થાપિત થયું કે આની અંદરમાં કંઈક કંઈક થઈ રહ્યું છે, આની અંદરમાં કંઈક ગંધ આવી રહી છે. એવું છતાં મેળો તો ભલે 18,00,000ની અંદરમાં વેચાણો, કારણ કે પછી કારણ કે સીધા 14,50,000 ઉપર કોણ બોલે એટલે કોઈએ બોલ્યું નહીં અને 18,00,000ની અંદરમાં મેળો ગયો અને મેળો વેચાણો. પણ ત્યાર પછી જે 18,00,000ના જે 9,00,000 રૂપિયા ભરવાના હતા તો 6 દિવસ સુધી એમને મેળાના પૈસા ભર્યા નહીં અને જે ડિપોઝિટ 9,00,000 ભરવાની હતી ડિપોઝિટ પણ ભરવામાં આવી નથી. અને જ્યારે ભાટી ટીવી ચીફ ઓફિસર સરિયા સાહેબની જ્યારે બાઇટ લીધી છે તો એની અંદરમાં હવે એમ કહે છે કે અમારે સોઇલ ટેસ્ટ કરાવવો છે, માટીની ટેસ્ટ કરાવવો છે. તો આપે અગાઉ પણ તમને ખબર હતી કે રાજકોટની અંદરમાં જ્યારે આ ફજત ફળકાવ માટેની મનાય છે તો તમારે મેળો આપતા પહેલા તમારે સોઇલ ટેસ્ટ કરાવવો જોઈએ અને પછી જ આવી હરાજી કરવી જોઈએ. આ હરાજી અત્યારે બંધ રાખવામાં આવી છે તો શું કારણે બંધ રાખવામાં આવી છે? કારણ કે હરાજી થયેલ છે તો એ પણ અત્યારે જે બધા એવા છે તો એનું શું એમ? અને આના કારણે વાંકાની અંદરમાં એક જનરોસ ફેલાણો છે કે આની અંદરમાં શું કરવા માંગો છો તમે? મેળો ભરવા માંગો છો કે મેળો કઈ રીતે કરવા માંગો છો? એ પણ આજે પ્રશ્નોનો સવાલ થવા લાગ્યા છે. ત્યારે ખરેખર જો મેળો થવો જ જોઈએ કારણ કે એ આસ્થાનું પ્રતિક છે. જે નાગા બાવા જે છે એ આસ્થાનું પ્રતિક છે. એ પ્રતિકને જાળવવા માટે થઈને તમે કોઈ પણ કારણોસર જો મેળો બંધ રાખ્યો હોય તો ફરીથી એ મેળાની સાચી હરાજી થવી જોઈએ, જે કહી શકાય એવી પારદર્શક હરાજી થવી જોઈએ. કે એક સીધો ધારો કે 50,000 બોલી વધારે બોલે છે તો એની સાથે સીધી 14,50,000 બોલવા દેવાય નહીં. અહીંયા પણ બ્રેક આવી જોઈએ કે એના પણ માપ એક રાખવું જોઈએ. કારણ કે દરેક માણસ જે બીજા પાછળ બોલી બોલવા આવેલા એને તક પણ મળી નથી, એટલે આ તક પણ બધાને મળવી જોઈએ અને સાચી રીતે હરાજી થાય એવી પણ વાંકાનેરની પ્રજાની માંગ છે.